ઓલિમ્પિક માં પેરા ઓલિમ્પિક ટેબલ ટેનિસ માં સિલ્વર મેડલ મેળવનાર ભાવિના પટેલ નું રમતગમત મંત્રી ના હસ્તે સન્માન થયું. ભાવિના પટેલ ને હરસંઘવી ના હસ્તે 3 કરોડ નો ચેક અર્પણ કરાયો છે. આ પ્રસંગે હરસંઘવીએ અમદાવાદ ની દીકરી ભાવિના પટેલ ના વખાણ કર્યા, કહ્યું કે ભાવિના પટેલ દેશ નું ગૌરવ બની છે. આજે સાચા મનથી હું તેમને સન્માનિત કરું છું. આ સાથે જ કહ્યું કે રાજ્ય સરકાર નિર્ણય લીધો છે કે ભાવિના ની જેમ હું અનેક રમતવીરો ને મળીશ, તેમની સમસ્યા ને સાંભળીશ અને તેને ઉકેલવાના પ્રયાસ પણ કરીશ. આ દેશનું ગૌરવ અને અમદાવાદમાં જેને ટેબલ ટેનિસની ટ્રેનિંગ લઈને દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે, એવા ભાવિનાબેન પટેલને મળવાનો મને આજે અવસર મળ્યો. આજે સાચા મનથી આ ગુજરાતની દીકરીને સલામી આપવાનો મને અવસર મળ્યો છે. દુનિયાભરના જે ઓલિમ્પિકની અંદર પ્લેયરો આવે છે તે સૌને પાછળ મૂકીને આ દેશને સિલ્વર મેડલ અપાવ્યો. આજે રાજ્ય સરકાર વતી એમને આ કોઈ રાશિ નથી, આ કોઈ રકમ નથી, પરંતુ આ ગૌરવની વાત છે. અને ગૌરવની વાત પૂર્ણ 3 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ટોક્યો પેરા ઓલિમ્પિકમાં જે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ આપણી સાથે છે, જેમને આજે 3 કરોડના જે એમાઉન્ટ છે આપીને સન્માનિત કરવામાં આવે છે. ભાવિના, ક્યારે વિચાર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ રીતે સન્માનિત કરવામાં આવશે? ના, બિલકુલ બી નહીં. કારણ કે જે રીતે હવે ગુજરાત ગવર્મેન્ટનો જે સપોર્ટ આપવાનો ચાલુ થયો છે, તો મને એવું લાગે છે અને મને દેખાઈ પણ રહ્યું છે કે આવનારા ભવિષ્યમાં હજુ મારા જેવા ઘણા ખેલાડીઓ આગળ આવશે અને એ ઓલિમ્પિક્સ જેવી, પેરાલિમ્પિક્સ જેવી મોટી ગેમ્સમાં પણ એમનું પ્રદર્શન કરીને બતાવશે અને મેડલ્સ જીતીને આવશે. ટેબલ ટેનિસમાં કદાચ જે રીતે કહીએ કે આજે ઘણી બધી વાતચીત થઈ હશે હર્ષ સંઘવી સાથે અને એમાં ઘણા બધા સુઝાવો પણ આપના દ્વારા આપવામાં આવ્યા છે, ખાસ શું સમસ્યાઓ તમને નડી રહી છે જેની ઉકેલની જરૂર છે? જેમ કે હું કહું કે જે નોર્મલ ખેલાડીઓને જે ફેસિલિટી અને જે પુરસ્કાર આપવામાં આવે છે એ લોકો માટે જે યોજનાઓ બની છે, જે સ્કીમ્સ બની છે, એ પેરા ખેલાડીઓ માટે હજુ બની નથી. તો એને લગતા મેં સુઝાવ આપ્યા છે અને એ લોકોને જે રોકડ પુરસ્કારની એમાઉન્ટ આપવામાં આવે છે એ સેમ એમાઉન્ટ પેરા ખેલાડીઓ માટે પણ રાખવામાં આવે, જેના કારણે કારણ કે એફર્ટ બંનેનો સરખો જ હોય છે, એ બંને વચ્ચે કોઈ ડિફરન્સીસ, મહેનત બંનેની સરખી હોય છે. જ્યારે નોર્મલ ખેલાડી હોય કે પેરા ખેલાડી હોય, મહેનત સરખી થતી હોય છે, તો પછી એ ડિફરન્સીસ બી આઈ થિંક ના હોવા જોઈએ. એટલે હું બસ એક વસ્તુ ખાસ એ કહેવા માગું છું અને બીજી વસ્તુ એ હતી કે પેરા ખેલાડીઓ ઘણા બધા છે જે ઇન્ટરનેશનલ લેવલે પણ રમે છે, પણ તકલીફ ત્યાં આવીને ઊભી રહી જાય છે. કારણ કે મિડલ ક્લાસ ફેમિલીને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય તો ફાઇનાન્શિયલી સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો બની જતો હોય છે અને એ ફાઇનાન્શિયલી સપોર્ટના કારણે એ લોકો આગળ વધવા ઈચ્છે છે પણ નથી વધી શકતા. કારણ કે એક એક ટુર્નામેન્ટનો 1.5-2 લાખ ખર્ચો હોય છે, તો એ બહુ અઘરું થઈ જતું હોય છે અને એના કારણે એ લોકો આગળ વધવા માંગે છે છતાં પણ વધી નથી શકતા. તો નેશનલ ચેમ્પિયનશિપ જે રમ્યા હોય અને એમાં જે સારું પ્રદર્શન કરી ચૂક્યા હોય એ લોકોને ગુજરાત ગવર્મેન્ટ તરફથી સ્પોર્ટ્સ કોટામાં જોબ આપવામાં આવે, જેના કારણે એ લોકો એમની ગેમને પણ આગળ વધારી શકે અને દેશ માટે અને રાજ્ય માટે નામ રોશન કરી શકે. રાજ્ય સરકાર દ્વારા આજે શું બાંયધરી આપવામાં આવી છે? તમે સૂચનો આપ્યા હશે તો કંઈ કહેવામાં આવ્યું છે, શું કીધું છે? સરે એક જ વસ્તુ કહી છે કે બિલકુલ આ બાબતે એ ધ્યાનમાં લેશે અને એને પર્સનલી આ બધી બાબતો ઉપર એ ધ્યાન દોરશે અને એ પોતે બધા એથ્લેટ્સને મળીને અને એ લોકોની જે તકલીફો છે એને જોઈને એના રિગાર્ડિંગ એ બધી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. આજે જે સન્માનિત કરવામાં આવ્યા એ સિવાય પણ ભવિષ્યમાં જે જરૂર હોય ત્યારે રાજ્ય સરકાર તમારી જોડે ઊભી રહેશે એવી બાંયધરી આપી છે, તો ચોક્કસથી જવાબદારીઓ વધી છે. હવે શું ગોલ છે આગામી દિવસોમાં? બિલકુલ, જવાબદારીઓ તો વધી છે અને અત્યારે હવે મને એવું વધારે એવું લાગી રહ્યું છે કે હા, મારે જે મતલબ મેં ફેસ કર્યું છે, જે પ્રોબ્લેમ્સ મેં ફેસ કરી છે એ આવનારી પેઢીને ના થાય
મારા જે દિવ્યાંગ પેરા ખેલાડીઓ છે એમને એ તકલીફોનો સામનો ના કરવો પડે અને એ ઇઝીલી સ્પોર્ટ્સમાં આગળ વધે એ મારી એક ઈચ્છા હતી અને એ મેં સરની સામે રજૂ કરી છે અને આવનારી પેઢી એ લેવલે હશે કે મને એ સિરિયસલી દેખાવી પણ રહ્યું છે કે જે સરકારનો આટલો બધો સપોર્ટ મળવા લાગ્યો છે જેના કારણે એ સ્પોર્ટ્સમાં એક બહુ મોટા લેવલે આપણું ગુજરાત જ નહીં પણ આપણું ભારતનું નામ પણ ઊંચા ફલક પર હશે. ભાવિનાની જવાબદારીઓ વધી છે, હવે શું ગોલ છે? 2024માં પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો. ચોક્કસથી તો સિલ્વર મેડલ તો લાવ્યા છે પરંતુ હવે 2024માં ગોલ્ડ મેડલ જીતવાના ધ્યેય સાથે હવે ભાવિના આગળ વધી રહી છે. કેમેરામેન જયમીન સાથે આશકાજાની ઝીવડી અમદાવાદ.